હું તારા મામા ના ખરું ને, ઘણા વર્ષે શું ખાવશે? હો તે હાથ પૈસા હોમાં નહી આલ્યા, તારી મમ્મી બહુ ઓછા ને, થોડું થોડું કરતા કરતા કેટલા પૈસા થઈ જાય? ઘણા વર્ષે શું ખાવ છે ને, એટલે કોક નવું તો કરવું પડશે. પેલા પૈસા આવી દેવા જોઈએ, એક વખત દહ દાડા થતા રહો છો, એક વખત હાથમાં ભંડલ આવી જાય ને પછી ચિંતા નહી. જો તારી મમ્મી એમ જો પૈસા જેવા ભેગા થાય છે એમ એ હોશ નહીં થતી. હું તો લોકો બહાર પૈસા વસીલે શું જેવી જિંદગી જીવી પણ આ બધું નહીં કરવું. શેતી નું પૈસા આવી જાય એટલે શાલ મેલો ના હોય તો હેતર માં ખારો પણ મારા તો જો બરધાનો પૂછો નહીં વાપરવા કે બેસનો નહીં વાપરો. તારી મમ્મી નો ઓબરો હોય તો ઓબરો, બાકી આપણે કશું કરવાના નહીં. અમે મમ્મી ખરા ને, ના હોય તો મારું તો એટલું કેવું છે, આ દહ દાડા જતા રે મામા, અને પછી ના હોય તો હારો પાંચો લાવી શેતી કરવા લીધો, અને આ મેલો શાલ ડોમા કૂટવાનો શાલ, અમ આખી જિંદગી ડોમા કૂટી કૂટી મરી જવાનો, મજૂરી કરી કરી કશું નહીં કરવું. શાંતિ થી સવારે ઉઠવાનું, ચા નાસ્તો કરી અને નાવા ધોવાનું, પાછું બપોરે ખાવાનું બનાવવાનું, પાછું બપોરે હુઈ જવાનું, બધા ખાવા પીવાનું બનાવવાનું, બધા જ કરવાનું. તો પછી કાતા ને અમે તબેલા નો શાલ લ્યો છો, પેલો કે પાર આવ સફા. એટલે મારે પટી જાય ઉંમર, હજી તો નહી ઉંમર થઈ. પૈસા આવી જાય ને એટલે ગમે ત્યાંથી પેલા બાયડી નું કરો, પણ બીજું બધું રવા દો. હું તો કઉ છું તારી મમ્મી નું પેલું લોકેટ નતા લઈ ગયા, એટલે વિમાન તો લાવવું પડશે. અમે એ બધો મેલો ચાલ, એક બાજુ વિમાન લાવવાનું કીસ, એક બાજુ તબેલો કરવાનું કીસ, પણ લગી રે ભણા નો વિચારો છો. કરવાનું પરભારા વાપરી પોહાય, આપણો મજૂરી આપણી કરી શું કેવું નહી. એમ ગોઠવેલો શાંતિજી નહી બેહી રહ્યો, ઉંમર થઈ જાય જોતા નહી, એટલી ઉંમર થઈ હજી છો નોમ લેતા નહી. આ મજૂરી કરાય કરાય અડધી જિંદગી કરે ને, હું પૈસા આવશે ને એટલે બધા ઘેર હકો આવશે. એ રે કરવાનું કરો, પેલા બીજું બધું પડી મેં. એ થા શાંતિ રાજ, શાંતિ નો ફર મેઠો હોય. હું તો કઉ છું તું ગમો ખરે, પેલા ફૂલણીયા કાકરા કોઈ ફૂલી ના જતી પૈસા ભારે. અરે મને તો એવું થાય છે કે મારું પૈસા આવી જાય ને પછી તો મારો સોચતી આખી જિંદગી સોણ પડ્યું છે, આવો તો એટલું તો કરો. ના પારી ના પારી, આમ બીજા નંબર માં મારું કરો, એકોરા ખાટ લાવી તરતો. તારું એ થઈ ગયું, તારી મમ્મી ને થઈ ગયું, મારું એકલું બાકી રહ્યું. આમ તમારું બાકી રહ્યું પાછું, મારા પેલી નહીં BMW. એ આવી જશે બેહારે, પણ આ બધું ખરા ને કોઈને વાતો કરવાની નહીં. ગમો મામા, મારી સેન્ટ્રો આવી જાય ને તો તમારી BMW આવી જાય. સેન્ટ્રો પાછી શેડી નહીં જોવા ટોલી, એની સેન્ટ્રો કીધી એમ કે તારે પછી મારે જોવા તો ખરા જ કે મમ્મી થેલો ચલવા વાળી સેન્ટ્રો નો જમાનો
એ બરોબર છે, જૂની ગાડી હોય હારી વણા આ બધા પૈસા આવી જાય ને, અને મારા ગાડી આવી જાય ને, એટલે એકા હકા ના ઘેર બાચી નહીં મેળવું, રોજ રાત નાઈટ ટ્રેન આપવું છે. શિરોન મખાઈ જોયું, આયોજન કઈ ના શું, પેલા પેલા બીજું કોઈ ના હું તો. અરે કશો હતો ને મમ્મી, એક વખત પૈસા, મારા પૈસા નહીં ફરતો, મારા પૈસા મારા ફુવા ના આલ્યા છે, એના પૈસા મારા ફરવા છે. અને ફુવા ના એ થોડા પકારવા તો પડશે, કે બોલે પછી બીજું ના બોલે. કોક દાડો જરૂર છે ને તો પાછા ના લો. અરે મારો ફુવો 1,00,000 રૂપિયા નો છે, પણ કોઈને હાલતા નહીં, કોના ઉપર એટલો વિશ્વાસ છે મારા મામા ઉપર, તે અડધી રાત થી આલી દી પૈસા. બોલો નાટક મને ખબર છે, પેલી રમલેમ શવલી આવે ને એટલે બેહી જશે વાતો કરવા. જો તો કોઈ વાતો ના કરતો પાછો, આપણા પહાડ રૂપિયો હોય ને તો ભણા બાજુ વાળા ઘેરે ખબર પડવી ના જોવો. અને બધા દાગીના હતા ને મામા, એમના એમ કરાઈ જાવ કરવા. ચિંતા કરે ને જે લઈ જાય છે એના ડબલ કરાઈ આલશું. એ શેણી મારા કોમ માં આવ્યું, પણ અમે આ 10,000 કાઢી ના છે. સુખ શાંતિ જતા રહ્યું. ઓહો ખેમો ટોપી આઈ જોયો, આઈ જાઓ ખેમ ભાઈ. ખરેખર 9 મહિના નો 20,000 છે, પણ ખેમા નો ટાઈમ નહીં બદલવાનો. અમારો ટાઈમ બદલવાનો સમય આવી ગયો છે. અમે ચિંતા કરશો ને ભાભી, 9 મહિના 20,000 દેશે, ખાલી 10 દાડા વાટ જોવો, પછી તો તમે ખરું ને આખા ગામ માં 1,00,000 પતિ માં નામ આવશે. પણ ખેમા એ બધો ખરો ના બાળકનો ખરા તારો? એવું નહીં સરપંચ, હું તો મારું કમિશન લઈને નીકળી જશો. બાકી તમારે તમે જેટલા પૈસા ભર્યા છે ને એનાથી ડબલ તમને પૈસા મળી જાય, બીજું કોઈ. પણ ખેમા ખરેખર જિંદગી માં આ દાડા જતા રહ્યા ને ખબર નહીં પડી. અમે શું કહેશે તમને, એટલું શું કહેશે તમને જોયું નહીં ને ટાઈમ. તમારું ભગવાન હારું કરશે ખેમા. ગરીબ માણસ મને નહીં દેખાય. એ બધી વાત જવા દો, અબ તો આલી દો ટાઈમ. કશો હતો ને લાવ છે મારું મમ્મી, તારું મમ્મી અને લાખો પતિ નહી થો, જીવનલાલ થહ, ચોમો કકો થહ, અને આ બધો ને એટલા બધા પૈસા નું શું કહેશે ને, તો તમે જોઈ રહો. આ માણસો અમુક ગાડી લાવશે, કોઈ ઘર બનાવશે, કોઈ અમુક લાવશે, કોઈ પેલું લાવશે, કોઈ ગમે તે વસ્તુ લાવશે. ગાડી લાડી મારી. ઓહો તો તો પછી મોહન તાર ખાવા મળતો હોય તો હું કા પાછો જાઉં તાણે. અરે તમે તાર બધું મોહન થાય તને ભૂલાતો છે, તને ભૂલાય ઘર માં બધા ભૂલી જાઓ. બાકી ખેમા તારા લીધા તો ખરા ને, અમે લાલ પીરા થવું. તમે પૈસા ભરાયા ને ડબલ થઈને આવશે ને, એવા પેલા મોહનથાળ નું જ કરવાનું. તમે બધા પૈસા વાળા થયું ખેમા, બાકી આ સરપંચ ને કોઈ નઈ પોક. તમે ચિંતા કરશો ને સરપંચ, આખા ગામ માં ખરી ને ફિક્સ ડિપોઝિટ માં જેટલી આવક તમારી છે ને એટલી આપણા ગામમાં કોઈની નહીં. તારે પેલો નંબર અમારો છે, ભાભી ના નામે પૈસા મૂક્યા, અને રહી દે તું પાછા તમારા નામે અહીંયા પૈસા મૂક્યા. કેમા મને ખરા ને એની કેરીઓ ખાવાનો ટાઈમ આવી ગયો છે. ઓબો નહી મોરો આવ્યો છે, હું તો મારો લાઈન ખંચેરવાનો જ છે. સરપંચ આ તો તમને હું કહું, તમે પૈસા નું ઝાડ વાયતું ને અમુ બરોબર નું ખંચેર છે ને, તમારા ઘેર પૈસા નો ઢગલો થઈ જશે. ખેમા છેલ્લા ઠેલા લઈને આવું. એક કોમ કરો સરપંચ, ના હોય તો તમે ખરા ને ખોડ નો કોથળો લઈને આવો, એટલે ભરી ઘેર લઈને આવો. ખોડ નો કોથળો તારે તમે છે મશ્કરીઓ કરો છો. અમે મશ્કરી છો? અમે તમે ફિક્સ માં છેલ્લા પૈસા મૂક્યા છે 3,00,000 રૂપિયા. અને સેમ ભણાન મમ્મી ના એક વાત, તમે 3,00,000 રૂપિયા ખરા ને ફિક્સ માં મૂકેલા છે, 3 દિવસ અને તમારા ઘરના જે હપ્તા ચાલુ છે એના પૈસા તમારે ડબલ કરી લેવા હોય તો હું તો એ હલવા તૈયાર છું. નહી લેવાના એટલે
મગજ માંથી બાર ખરો ને રાગ રાગ ઓછો થતો હોય એવું લાગે. નવ દાડા જાગવાનું છે પછી નવ મહિના વી દાડા જતા ને નવ દાડા નહીં જોય ઘડિયાળ નો કોટો રોમ નો ફરે જ જાય છે. ઓટો માર્યા છું ગમવા તો ઓટો મારવો જ પડશે કે હારી મેઠી ચા તો પીવી પડશે કે અમે ગમવા જતા આઈએ અને હોટલ ઉપર ચા પીતા આઈએ. હોટલ ચા પીને આઈએ છીએ કોઈના ઘેર જઈને નહીં પીએ. હમણાં થી જયારે ઓટો મારતા આઈએ બે જણા મારમાં. અમે તો મેઠી મેઠી વાતો જ કરવાની છે કે ભણા આપણા ગમવા પાછા જો વાતો ના કરતા. ના ના બીજા કોઈને ના કહું પણ આપણા જે હંગાત ના માણસો ઈવન તો વાત કરવી પડે કે અમે અમે આટલા પોકવા આવ્યા છીએ. કોઈને નહીં કરવી જો અત્યારે માણસો બધા હારા ના હોય હરખા ના હોય અત્યારે કોઈ વાત સાચી કરી. અત્યારે પૈસા નો નામ લે એટલે રાતી પાછા ઘેર આવજો 1000 રૂપિયા. અત્યારે કોઈ માણસ બધા હરખા નહીં પેલા ના જેવા. અત્યારે હરિયો કરતા વાત નહીં કરતા માણસો. હું કરવાનું મારે કયો આ પેલી ગાયો દેશે ઈવન પૂરો નાખ્યા છે. અરે વેલ્યુ જે દેશે ને પૂરો નાખી નાખ્યા. અમે નાખું છું પેલા પાણી તો પી દે. પાણી તો લે પણ પૂરો ચોકન કાઢું ગરમાઈ તાણે કાપી લાવું કા વાત કરી છે તે પૂરો બીજો કાપી પછી નાખી દે તને કશું વાંધો નહીં નાખી દઉં છું પૂરો બીજો. પાય તો બધી પાય છે પાછા. હા હા અમે પાય હોય તો અમે પૂરો જ નાખવાનો રે કા પેલ બાદ બે બે નેની રેલ્યુ સી નાખી દઉં પૂરો અને ઘેર આવું પછી. અરે પાછા એટલો પૂરો નાખી અને પછી હેતન હેડવાનું કરો ઘેર હેડવાનું. હું છે આખો દારો બોલ બોલ કરે તારું મહાભારત બંધ કર નતા ધાયને ખાવાનું બંધ કરી દે જોજે. તમારા ઘેર તો વધારે તો નહીં કેતો પણ અડધો કલાક ખોટી થવું પડે. ના 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 ખોટી થવું પડે.
એ માં લંકા આ તો રોધું થઈ ગયું છે જીવનલાલ. એ હપ્તો લેતા જે ખેમો આવ્યો છે એ ટાઈમ સર હપ્તો આવવાની ખબર નહી પડતી. હું તો કઉ છું તમારે ના જોતું હોય તો બધું બંધ કરી દે પારાવ. અરે ખેમા અમુલ છો કેટલા દાડા બાકી રહ્યા? અમે જીવનલાલ હું તો કઉ છું 10 દાડા બાકી છે 10 મહિનામાં. કંટાળો જીવન માં કંટાળા છે બીજું કોઈ ખરું તા ને જીવનલાલ તમારે મજૂરી કરવાની કોઈ જરૂર નહી. હું તો કઉ છું શાંતિ શાંતિ બેઠા બેઠા ખાજો. અરે અમો પૈસા પાકી જશે ડબલ થઈ જશે. ઓહો 10 દાડા બાકી રહ્યા ડોશિયમ વધા નહી તો કઉ છું. તમે જે પેલા ફિક્સ માં નાખ્યા હતા ને એ આ ડબલ થવાની તૈયારીમાં છું. તમારે હપ્તા જ તૈયારીમાં છે એટલે તમારે જેમ કરવું એમ. ફિક્સ ના પૈસા ડબલ લેવા તો ચાલશે અને તમારા હપ્તા ના ડબલ લેવા તો એ ચાલશે. બધા લઈ જ લેવાશે. હા હાર કશો વાંધો નહીં જીવનલાલ. મહારાજી શોમાં કાંઈ ઘેર અને આખા ગામમાં ફરવાનું છે બરોબર. હું ફરી અને બધા હપ્તા ઉઘરાઈ લઉં. સારું ભાભી તાર આવ્યું તારે સારું છે. મેં કશો વાંધો જોયું 10 મહિના જતા રહ્યા થયા તો ખબર પડી. તમને ખબર છે બધી સમ જેમ તેમ કઈને હપ્તા મેં ભરે છું. અરે પૈસા કી જોયું જોર આવ્યું છે તમે? ના તને એકલે જોર આવ્યું છે પૈસા કમાવતા. હું તો ઘેર બેહી રહું છું. વધારાનું બોલો તું જો તો બોલ બોલ કરી ઉભા નહી રોતે. અમે તો મજૂરી નહી કરતા ઘેર બેસીએ. કશો વાંધો નહીં અમુ પૈસા ડબલ થઈ જાવ ને એટલા એને શાંતિથી વાપરવાના. પછી તો મજૂરી કરવાની રદ નહીં. અરે ખાટલા સરીન બેહી જ રહેવાનું. ગોદરો બુદરો પાથરી રહેતી અમુ 10,000 આપતો ભરવાનો છે. 10,000 રૂપિયા આ ગાય નો પગાર આવશે ને તો ભરી દઉં. માથાકૂટ રાખવી નહી. પેલો તે મસ્ત મોટો તબેલો બની જાય છે. બધી ગાયો લાઈનસર બંધી દેવાની. પોણીએ પાવાનું નારે પોણીએ ગાયો હાથે હાથે પીલે ને એવું બની જવું છે. અને સારે પાછું કાપી કાપી નાખવાનું થાય છે ને. પણ નાવન તો એક મશીન લાવી દેવું છે. પૂરો મોઈન નાખ્યો નહીં સીધું ગાયન ટોકર ભરીને નાખી દેવા એવું એક મશીન લાવી દેવું. ખાલી એક વખત પૈસા પાકી જવા દે પછી વાત છે. એની બચત ચાલુ કરી છે ને. અને અમે જેમ સમય પાછા 10 મહિના થવાયા છે અને જેમ સમય નજીક આવતો જાય છે ને એમ હરખ નહીં માતો. અને જેવા પૈસા ડબલ થાય ને એટલે તો સોમો કાકો સીધા હા હરી ભેગા થઈ જવું. ઉભાઈ નહીં રવાય સીધા કોયલ ને લેવા જતા રહ્યો. અને પેલો ખેમલો આ મોણસ ને શિખર કોઈ ખબર પડે છે કે નહીં ભોન છે કે નહીં. આખા ગામમાં બધો હપ્તા ઉઘરાવા ફરે છે. આખા ગામમાં બધો નીકળ હપ્તો લેવા ફરે છે. પણ એના સુમા કાકા ને શેરી શેરી ફરવું પડશે. બોલો આર્યો મોણસ લોકોનો છે લોકોનો. આ સુમા કાકો આ જુદી જિંદગી હંગાતી લઈને ફર્યા હોય ને તો સુમા કાકાનું જ્યાંનું બને છે ને આ રહ્યો એજન્ટ તાનો સોમા કાકાનું લગી રાખતો નહીં. આ માણસ મારા ગામમાં હોગવો પડશે અને પછી હપ્તો જમા કરાવવો પડશે. શું કરવાનું બોલો? મારે હાલ એવું થયું છે કે મારે જો નહીં મારે એકલા ઘરે જવા ને એવી દશા થઈ બેઠી. આજ તો પાછું રાતે એવું સપનું આવ્યું હતું ને કોયલ વાયખણ આવી થઈ હતી. સોંતીજી રોટલા બનાવતી હતી અને પેલો રોટલો સર્યો ને એવો મેં તો ખાઈ જ લીધું. કપડો છો કીધું ગામમાં હપ્તા ઉઘરાવતા ઉઘરાવતા કંટાળી ગયો છો ને અત્યારે. હા 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 હા
અમો અમે તમે કંટાળા છો કા બીજો નો હપ્તો ઉગ્રતા કંટાટા નહી બના સોમા કાકા નિકલ લેવા તો કંટાળો આવે છે એવું નહી સોમા કાકા મારા ખરું ને દરેક એવું છે અમો તમે ખરા ને બારે થઈ જાઓ હના હું બારે થઈ જા બારે થઈ જાશો કા બધાના ઘેર હપ્તો લેવા તો આવું છું તમારે ઘેર નહીં આવતો બધોન ઘેર જવાનું સોમો કાકો આખો દાર હોકતા હોકતા આવું અમો મને ખબર છે તમે એક નંબર ના રખડેલ છો ગામમાં ગમે તે છો ભેગા થો લાંબો સમય ની રાહ નહી જોવાની લે ચિંતા કરશો ને શોમા કાકા દહ દહ છેડી તો આખા ગામ માં તમારું ખરું ને લાખો પતિ માં નોમ આવશે તમે લાખો પતિ હો લાખોપતિ થઈ દો પછી મારે કાચી ને વાતે ગાતે લઈ આવી કોઈ ચિંતા કરશો નહી હું બેઠો છું બાઈક લઈને જવાનું છે અરે બાઈક લઈને ગાડી લઈને જવું બીજું હું કઉ કયો ઓ પાછો ફરી ના આખા ગામ માં ખરું ને તમારું જેટલું નોમ છે તમારો જેટલો હપ્તો થાય ને એટલો કોઈનો નહીં પાછા આપણે બધા ઉપાડવાના ચિંતા કરશો ને બધા ઉપાડીએ મને ખાલી 10 તાળા ભેગા છે ભેગા થો હું તો કહું છું આખા ગામમાં હજી મારા હપ્તા ઉગાડા બાકી છે હું ઉઘરે ના આવું અમદાવાદ આવો છે મને ભેગા થઈ જાઓ કાલે સવારે હપ્તો ટાઈમસર પોકાડી દેજો હા કશો વાંધો નહીં ભલે કાઠું ઉપાડ્યું પણ જોયો સમય નજીક આવ્યો કે ના આવ્યો જેટલી કર કસર કરી ને તાને આ બચત કરી કરી પૈસો એટલો ભેગો કરે એટલો આ 10 મહિનો આમ સીધા ડબલ અને આજે રોજ 500 નાખે એ પાછા જેટલા થયા છે એનું વ્યાજ એ બધું ભેગું થઈને આવશે ને પછી સોમો કાકો ખરા ને લાખો પતિ અને પછી સીધા કોયલને લેવા જશે બીજું કોઈ નહીં ખેમોન બે ઉપર છું કોઈની જરૂર નથી ગોમ વારવાની આ સરપંચ કાર્યો ખરો ને એ બાબુ રાની કે કોઈની જરૂર નહીં કે મારો ભાઈ ખાલી જીવણી હોય ને એની આ જરૂર નહીં અમે તો ખેમોન બે ઉપર છું ને જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.